ભરૂચ એલસીબી પોલીસે ભરૂચથી નબીપુર હાઇવે વચ્ચે આવેલ શીતલ હોટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ ભરેલ ટ્રક મળી કુલ 29.30 લાખના મુદ્દા માલ જપ્ત કર્યો છે. 31 ડિસેમ્બરની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લાવાસીઓ થનગની રહ્યા છે, ત્યારે જિલ્લામાં 31ના રોજ વિદેશી દારૂનો રેલમછેલ અટકાવવા અને પ્રોહિબિશન હેરાફેરી સંભાવના તેમજ શંકાસ્પદ વાહન ઉપર વોચ રાખવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આપેલ સૂચનાને આધારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમએમ રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ સ્ટેટ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે ટાટા ટ્રક નંબર UP 84 AT 015 8માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલ ટ્રક ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર નબીપુર નજીક આવેલ શીતલ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બાતમીવાળી ટ્રકમાંથી વિદેશી દારૂની 14,000થી વધુની બોટલ જપ્ત કરી હતી. પોલીસે 19.13 લાખનો દારૂ અને 10 લાખની ટ્રક મળી કુલ 29.30 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને યુપીના માનપુર ગામમાં રહેતો અનુજ શ્રી રાજેન્દ્રસિંહ યાદવ તેમજ કૌશલેન્દ્ર પ્રેમપાલસિંહ યાદવ સહિત શિલ્પીબેન મુન્નાલાલ યાદવને ઝડપી પાડી હતી અને તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.